હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશો. તો આપણે આજે બ્લોગ ચાલુ કરી દીધો છે, ફાર્મ ઉપર આવી ગયા છીએ, થોડુંક કામ છે. તો જો અહીંયા આગળ શું ચાલે છે અત્યારે એ તમને બતાવું. અને આ બ્લોગ તમને પસંદ આવે તો એક લાઇક કરી દેજો, અને જે લોકો નવા આવે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જોતા રહેજો બ્લોગ. તો અત્યારે અહીંયા સરસ મજાના આપણા ઓર્ગેનિક ટમેટા ઉતારી રહ્યા છે રિદ્ધિ, દિવ્યા અને મમ્મી. દિવ્યા, તું શું કરે રો? હે, ટમેટું કાપે રો? કામ કરે રો કે શું કામ કરે રો? આ જુઓ કેટલા મોટા મોટા ટમેટા છે, ઓર્ગેનિક છે એકદમ, દવા વગરના. તો તમે પણ ઓર્ગેનિક ખાઓ. આજુબાજુને જે તમારા ખેડૂતો હોય એને આગ્રહ કરો કે દવા વગરનો ઉગાડે. ઓફ સિઝન છે અત્યારે ડ્રેગન ફ્રૂટની, એટલે એકદમ ખાલી છે. હવે 6 મહિના એનો ગ્રોથ વધશે, કોઈ પણ જાતનું ફ્રૂટ નહીં આવે અંદર. અહીંયા જુઓ સરસ મજાના ઘઉં આવી દીધા છે, એ પણ ઓર્ગેનિક છે. અત્યારે ડ્રેગનના વેચે જે પાક વાવ્યો છે એ ઘઉં વાવી દીધા છે. શું થાય રૂ દિવ્યા? હે, અહીંયા જોવો આપણો સરસ મજાનો ઓર્ગેનિક રંચકો, જે આપણે ગાયને જેવો ઓર્ગેનિક આપીએ એવું જ આપણે સરસ મજાનું દૂધ મળે પીવા માટે. આ જોઈ લો બધો રંચકો છે, જેટલો વાવેલો છે બધો ઓર્ગેનિક છે. એની અંદર કોઈ પણ જાતનું ખાતર, યુરિયા ખાતર કે એવા કોઈ રાસાયણિક ખાતર પણ નથી દીધા. અને છતાંય જો કેટલો મસ્ત રંચકો આપણો ઊભો છે. અને જે આપણે દેશી ગાયો આપણી છે એને ખવડાવવાનો છે, એ ખાય એટલે આપણે એમાંથી સરસ કેમિકલ વગરનું દૂધ મળે. એટલા માટે અમે ઘાસચારામાં પણ કોઈ પણ જાતના આપણે દવા નથી નાખતા, જેના કારણે એ ગાયોમાંથી આપણામાં આવે. એટલે ઓર્ગેનિકનો ફાયદો એ છે કોઈ પણ જાતનું કેમિકલ આપણા શરીરની અંદર ન જાય. તો તમે પણ એવો આગ્રહ રાખો, જેટલું બને એટલું રાસાયણિક દવાથી દૂર રહો, જેના કારણે આપણે બીમારીઓ પણ બહુ ઓછી આવે. હું એમ નથી કહેતો અમે પણ સંપૂર્ણ ઓર્ગેનિક ખાઈએ છીએ, પણ 50-60% અમે ઓર્ગેનિક ખાઈએ છીએ. જેટલું ટ્રાય કરી, જેટલું મળે એટલું ઓર્ગેનિક ખાવાની કોશિશ કરીએ છીએ. તો તમે પણ એવો આગ્રહ રાખો. અમારા ફાર્મ છે જે આ 5 એકરનો, એમાં જેટલું પણ આઈટમ વાવેલ છે બધી ઓર્ગેનિક છે. કોઈ પણ જાતનો દવાનો છંટકાવ કરવામાં આવતો જ નથી, બિલકુલ શૂન્ય, પૂરેપૂરું ગાય આધારિત છે. એને ઘાસ, ગાયના ગોબર અને ગાય અને ગૌમૂત્ર એ બધું યુઝ કરીએ છીએ. અને બધી દવાઓને એ બધું પણ અમે, બધી દવાઓ પણ અમે એમાંથી જ બનાવીએ છીએ, અને એના ઉપરથી જ આ બધું ચાલે છે. તો એટલે તમને વારંવાર હું એ જ કહું છું કે જેમ બને તેમ તમે ઓર્ગેનિક ખાવાનો આગ્રહ રાખો, જેના કારણે બીમારીઓ બહુ ઓછી આવે. તો એવા ખેડૂતોને મળો, તમે તમારી આજુબાજુમાં એવા ઘણા બધા ખેડૂતો છે જે ઓર્ગેનિક કરે છે, એને સપોર્ટ કરો. એને તમે અલગ ભાવથી ખરીદી કરો, તો જેના કારણે તમને સારો એવો પ્રોડક્ટ મળી શકે ઓર્ગેનિક. તો ચાલો જોતા રહેજો વ્લોગ, મળીએ બીજા લોકેશન માટે. તો હવે અમે અત્યારે રેડી થઈને જઈ છીએ નાનીના ઘરે. ઇમરજન્સીમાં પ્લાન બન્યો નાનીના ઘરે જવાનો, અને નાનીને સરપ્રાઈઝ આપશું.
કે અમે આજે આવ્યા છીએ ઘરે, તો ચાલો ફટોફટ જઈએ નાનીના ઘરે. ત્યાંથી ટમેટા ને બધું ઉતારી લીધું છે નાની માટે, એટલા માટે હવે હું, દિવ્ય અને જીગર અમે ત્રણેય જણા જઈએ છીએ નાનીના ઘરે. તો નાની